અમારી શાળાના ધોરણ 10ના રિઝલ્ટને તમામ વર્તમાનપત્રોમાં પ્રકાશિત કરવા બાબતે જીવન એક જંગ છે, લડવું રહ્યું પણ આપણે ક્યાં વાંધો છે. આત્મવિશ્વાસ નામનું શસ્ત્ર જો આપણી પાસે રહ્યું, આવી જ રીતે આત્મવિશ્વાસથી પરીક્ષા આપનાર અને કઠોર પરિશ્રમથી ઉચ્ચ લક્ષ્ય પ્રાપ્ત કરનાર અમારી શાળા ધોર રેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલના ધોરણ 10ના વિદ્યાર્થી ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા જાહેર થયેલા મે 2022ના પરિણામમાં ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે, જેમાં A1 ગ્રેડ 13 વિદ્યાર્થી, A2 ગ્રેડમાં 24 વિદ્યાર્થી, B1 ગ્રેડમાં 69 વિદ્યાર્થીઓએ સ્થાન મેળવી શ્રેષ્ઠ પરિણામ જાહેર કર્યું છે. વિદ્યાર્થી સાથેની સફળ ગાથામાં તેમણે શાળાના ફૂલ ડેના શિક્ષકોની ટીમને અથાક પરિશ્રમ અને રિવિઝનને પ્રથમ સોપાન ગણાવ્યું હતું. આ પરિણામે સંદર્ભે શાળાના મેનેજિંગ ડાયરેક્ટર કિશન માંગુકિયા દ્વારા અભિનંદન પાઠવ્યા હતા અને વિદ્યાર્થીઓએ સાયન્સ અને કોમર્સ પ્રવાહમાં કઠોર મહેનત કરી ધોરણ 12માં પણ આવું શ્રેષ્ઠ પરિણામ મેળવ્યા માર્ગદર્શન આપ્યું હતું. તેમજ હવે પછીના મેડિકલ એન્જિનિયરિંગ CACS GPSC UPSC ક્ષેત્રે એજ્યુકેશનના સ્કોલરશીપ આપવા માટે કહ્યું છે. શાળાના સ્થાપક અને માર્ગદર્શક રૂપે એવા શ્રી રામજીભાઈ માંગુકિયા દ્વારા આર્થિક કટોકટીને કારણે અભ્યાસ મૂકી ન દેતા તેવા વાલીગણ માટે રામજીભાઈ માંગુકિયા દ્વારા A1 ગ્રેડના વિદ્યાર્થીઓ માટે 100% ફી માફી અને A2 ગ્રેડના વિદ્યાર્થીઓ માટે 75% લઈને 50% સુધીની સ્કોલરશીપ આપવાની જાહેરાત કરી છે. આ યોજનાનો લાભ સુરતની કોઈ પણ શાળાના વિદ્યાર્થીઓ લઈ શકે છે. શાળાના કેમ્પસ ડાયરેક્ટર આશીષ વાઘાણી અને શાળાના આચાર્ય ધર્મેશ જોશી દ્વારા દરેક વિદ્યાર્થીને અભિનંદન પાઠવ્યા હતા અને ભવિષ્યમાં ઉચ્ચ સફળતા પ્રાપ્ત કરે તેવી શુભેચ્છા પાઠવી હતી. તેમજ સાયન્સના શિક્ષકોની ટીમને શુભેચ્છાઓ સાથે માર્ચ 2023માં વધુ જ્વલન સફળતા માટે પ્રોત્સાહિત કર્યા હતા. ગુડ મોર્નિંગ. આજે 10માનું રિઝલ્ટ છે અને ધ રેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલમાં હું કિશન માંગુકિયા MD ખૂબ સારું પરિણામ આવ્યું છે અમારી સ્કૂલનું. 13 છોકરા A1માં આવ્યા છે, 24 છોકરા A2માં આવ્યા છે, અંદાજિત 33% છોકરાઓ અમારા 85% અપ આવ્યા છે. વિદ્યાર્થીઓએ ખૂબ સારી મહેનત કરી છે. ફૂલ ડે જે સ્કૂલ હતી એમાં અમે રીડિંગની સાથે સાથે કઈ રીતના એનું લેક્ચર લેવું છે, કઈ રીતના રીડિંગ કરવું છે, ક્યારે એને કયા સબ્જેક્ટનું રીડિંગ કરવું, એકદમ બેઝિક લેવલથી અમારા શિક્ષકોએ એને તૈયારી કરવામાં આવી હતી, જેથી શિક્ષકોનો ખૂબ સારો સપોર્ટ રહ્યો છે. પેરેન્ટ્સે ખૂબ સારો સપોર્ટ આપ્યો છે કે ઘરે જઈને છોકરાનું શું પ્લાનિંગ છે એ બધી જ ડિટેલ સાથે પેરેન્ટ્સનો ખૂબ સારો સપોર્ટ રહ્યો છે અને ખૂબ સારું પરિણામ આજે પ્રાપ્ત થયું છે. સર, જે છોકરાઓ કોરોના કાળમાં ઘરે હતા અને કેવી રીતે પ્રેક્ટિસ કરાવતા હતા, કેવી રીતના સૂચન કર્યા હતા આપણે શિક્ષકોને? કોરોના કાળમાં જે વિદ્યાર્થીઓ ઘરે હતા અને કોરોનાના સમયના જે 2 વર્ષનો સમય હતો એમાં વિદ્યાર્થીઓને કંઈક ને કંઈક રાઇટિંગ પ્રેક્ટિસ છૂટી ગઈ હતી, તો શિક્ષકોએ એને અવારનવાર રાઇટિંગમાં પ્રેક્ટિસ કરાવવાથી લઈને ઓનલાઈનમાં જે એજ્યુકેશન, જ્યારે આ વિદ્યાર્થીઓ 9મા ધોરણમાં જ્યારે હતા, જે સંપૂર્ણ ઓનલાઈન એજ્યુકેશન હતું, ત્યારે એને બેઝિક ટુ બેઝિક એજ્યુકેશન અમે ઓનલાઈન આપેલું છે. પ્લસ મંથલી 1 વખત સ્ટુડન્ટને ક્વેરી સોલ્વ માટે અમે અહીંયા ગવર્મેન્ટની ગાઈડલાઈન પ્રમાણે અમે બોલાવતા હતા. ત્યારબાદ જ્યારે 10મું ધોરણ ચાલુ થયું ત્યારે સંપૂર્ણ ઓફલાઈન એજ્યુકેશન હતું, પણ કંઈક ને કંઈક વિદ્યાર્થીઓને કંઈક પ્રેક્ટિસ છૂટી ગઈ હતી, રીડિંગનો જે સમય હતો એનો વિખાઈ ગયેલો હતો, એટલે બધું જ આખી સંપૂર્ણ મહેનત આખું પ્લાનિંગ કરીને વિદ્યાર્થીઓને સંપૂર્ણ પ્લાનિંગ કરાવવામાં આવેલું. બાળકોને, આપ 10મા ધોરણના બાળકોને, 12મા ધોરણના બાળકોને શું સંદેશો? જે કંઈ પરિણામ આવ્યું છે એ જિંદગીનું પરિણામ નથી, એક એક્ઝામનું પરિણામ છે. અને અવારનવાર જિંદગી એક પરીક્ષા લેતી હોય છે ત્યારે જે કંઈ પરિણામ આવ્યું છે એને પ્રાપ્ત એક્સેપ્ટ કરીએ અને ખૂબ સારી મહેનત કરીએ અને ફ્યુચર માટે બેસ્ટ ઓફ લક બધા. મારું નામ આશીષ વાઘાણી, કેમ્પસ ડાયરેક્ટર, ધ રેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલ, ઉગત, જહાંગીર. સર, આજે જે ધોરણ 10નું રિઝલ્ટ આવ્યું છે, આપને કેટલો સંતોષ છે અને કેવું રિઝલ્ટ છે? હર્ષ અને ખુશની લાગણી છે. A1માં અમારા 13 બાળકો છે, A2માં 24 બાળકો છે, જેની પાછળ બાળકો, પેરેન્ટ્સ અને અમારા શિક્ષકોની ખૂબ મહેનત છે. કોરોના કાળ દરમિયાન જે બાળકોએ એજ્યુકેશનમાં અનુભવ જે થયો હતો એનો એક પ્રોપર અનુભવ કરીને એમને સારી એવી પરિશ્રમ મહેનત કરીને બાળકોએ જે આ માર્ક મેળવ્યા છે એ બહુ સારી રીતે અમને હર્ષ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ. સર, હવે પછી કોરોના નહીં હશે તો આપણું એજ્યુકેશન કઈ રીતનું હશે, કેવી રીતે ભણાવશો બાળકોને? એજ્યુકેશન પ્રેક્ટિકલ બેઝ પર અને પરિશ્રમ સાથે એ લોકોને એજ્યુકેશન આપશું. એક ક્વોલિટી એજ્યુકેશન, સ્કિલ બેઝ એજ્યુકેશન અમે લોકો એમને પ્રોવાઈડ કરીશું, જેના કારણે બાળકોને આવનાર સમયમાં પ્રશ્નો ના ઉભા થાય. સર, જે મધ્યમ વર્ગના બાળકોને છે, બાળકો છે, તો એને આપ કંઈક કોઈક સ્કોલરશીપ વગેરે આપો છો? અમારા ટ્રસ્ટ દ્વારા આજે A1ના જે ગ્રેડના 13 બાળકો છે એમને 100% સ્કોલરશીપ અમે આપી છે. A2ના જે બાળકો છે એમને 75% સ્કોલરશીપ આપી છે.
અને આ રીતે પણ જો બીજી કોઈ સંસ્થાના બાળકો હશે જે હોશિયાર હશે અને એમને અમારી સંસ્થામાં એડમિશન લેવું હશે તો એમને 100% અમારા તરફથી જેટલી પણ સ્કોલરશિપ થશે એ અમે આપવા માટે રેડી છીએ. આગામી સમયમાં આપ ધોરણ 10 ધોરણ 12ના બાળકોને શું સંદેશો આપશો? ધોરણ 10 અને 12ના બાળકોને સંદેશો એ આપીશું કે એજ્યુકેશનમાં જે પણ આપના શિક્ષકો અને આપના જે ગુરુઓ છે એમના દ્વારા જે માહિતી આપવામાં આવે છે, જે એજ્યુકેશન આપવામાં આવે છે, એમને આપણે અનુસરીને પરિશ્રમ કરીને મહેનત કરીને આગળ આવીએ અને એમના જે આદેશ છે એનું પાલન કરીને આગળ આવશું તો આપને જરૂર સફળતા મળશે.